મિત્રો મજામાં મિત્રો ગણિતની અંદર નવી નવી વાતો ઘણી બધી તમે શીખી લીધી છે અને સાથે સાથે એવી પણ ઈચ્છા છે કે કંઈક રિવિઝન પણ થાય અને અગાઉ જો આ પ્રકારનું આવી ગયું હોય તો રિવિઝન થશે અને જો નવું શીખી જ રહ્યા છો તો શીખી તો રહ્યા જ છીએ તો અહીંયા આવો એક પ્રશ્ન છે જે આ પ્રકારનો ક્યાંક પૂછાણો પણ હોય જો એક્સ જેમ 72 ડબલ જેમ આવ્યા છે ને 2x તો અહીં તમે બરાબર ની સાઇન મૂકી શકો છો હોય તો એક્સ નું મૂલ્ય ખાલી જગ્યા મતલબ અથવા તો નીચેના પૈકી એક મિત્રો તમારે આમ કરવાનું જેમ છે ને એટલે એક્સ ના છેદમાં 72 લખી નાખો અને અહીંયા બરાબર લખી નાખો અને 2 ના છેદમાં એક્સ બસ કામ પતી ગયું શું થશે તમે તરત સર આ એક્સ ના બાજુ લઈ જાય તો એક્સ નો વર્ગ થઈ જાય અને આ 72 ના બાજુ લઈ જાય તો અહીં ભાગાકાર છે એટલે ગુણાકારમાં આવી ગયા બસ આનો ગુણાકાર તમને આવડે જ છે 2 2 4 7 2 14 અને એક્સ વર્ગ બરાબર 144 હોય તો વર્ગ નહીં પણ એક્સ હોતો હોય તો બંને બાજુ વર્ગમૂળ કરીએ છીએ એટલે કે 144 નું વર્ગમૂળ તમે જાણો જ છો કેટલું થશે 12 તો જવાબ આવશે 12 ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં 1 થી 20 સંખ્યાઓની સરેરાશ ખાલી જગ્યા થાય મિત્રો તમે જાણો છો કે સરેરાશ મેળવવી હોય તો આપણે 1 થી 20 સુધીનો પહેલા તો સરવાળો કરવો પડશે એટલે કે 1 વત્તા 2 વત્તા ક્યાં સુધી 20 સુધી અને પછી ખબર છે કે આ 20 છે એટલે 20 વડે ભાગવા પડશે ઇઝ ઇટ ઓકે એટલે સરવાળો અહીંયા જે કઈ આવશે એ મૂકશો અને ભાગ્યા આપણે શું કરી નાખશું 20 કરી નાખશું મિત્રો તમને એ પણ ખબર છે 1 પછી 2 આવતું હોય 2 પછી 3 આવતું હોય અને 20 સુધીનો સરવાળો કરવો હોય તો સૂત્ર છે n(n+1)(2) એટલે કે જે સંખ્યા 20 છે તો 20 પછી કોણ આવે એટલે n+1 એટલે 20 પછી કોણ આવે 21 એના છેદમાં 2 કરવાનો છે તમે કહેશો સર આ તો 10 2 20 થઈ ગયા એટલે કે આનો જવાબ શું આવશે 210 તમે ક્યાં મૂકી દેશો 210 અહીંયા તો અહીંયા 0 0 ઉડી જશે અને હવે 21 ભાગ્યા 2 તો જવાબ આવશે 10.5 તો એવો કઈ જવાબ છે તો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો જવાબ આવશે 10.5 ઇઝ ઇટ ઓકે તો બસ આવી કંઈક વાત છે અને જે તમને બરોબર સમજાઈ ગઈ હશે અથવા તો મને લાગે છે અહીંયા જ હા બસ આ જગ્યાએ પોઈન્ટ રહી ગયું છે તો બસ આ રીતે સહેલાઈથી તમને આવડી જશે મુખ્ય વાત જે છે એને સમજવાની રહેશે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં માત્ર સૂત્ર આધારિત પૂછવામાં આવ્યું છે કે નક્કર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા મિત્રો યાદ છે ને ગોળો એટલે ગોળો એ ચાહે નક્કર હોય કે અંદરથી પોલો હોય આપણે તો વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત છે તો આવું કંઈક વધારાનું આપે કે ટેન્શન રાખવાનું નહીં આપણે તો ગોળાની વક્ર સપાટીની જ વાત છે અને તમે જાણો જ છો જવાબ છે 4πr² તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ બસ આ રીતે 3 3 સાચા હશે તો રાજી થજો પણ તમે વિડીયોને સ્ટોપ કરી અને જરૂરથી ટ્રાય કરતા રહેજો તમારી કોમેન્ટ્સ મને મળતી રહે છે મિત્રો મને આનંદ છે કે હું બધાની કોમેન્ટ્સ વાંચું છું પણ મને સમયના અભાવે હું બધાને જવાબ નથી આપી શકતો એ તમે પણ જાણો છો અને તમારો પ્રેમ છે તો બસ આ સિલસિલો આપણે ચાલુ રાખશું વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો